વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આવનારી એકમ કસોટીમાં ધોરણ 9 વિષય વિજ્ઞાનમાં તમને લોકોને બીજું ચેપ્ટર અને 14મા ચેપ્ટરમાંથી એકમ કસોટી લેવામાં આવશે। તો આપણે આ વિડિયોની અંદર બીજા ચેપ્ટરની મોસ્ટ એમ્બી ખાલી જગ્યાઓ વિશે આપણે ચર્ચા કરવાના છીએ। તો પ્લીઝ આ વિડિયોને અંત સુધી જોજો અને એકમ કસોટીમાં મહેનત કરી અને સારા એવા માર્ક્સ લાવો તો તમને આગળ ઉપયોગી થશે પરીક્ષાઓમાં પણ। અને પેપરના ચક્કરમાં ન પડો, પેપર ક્યાંયથી મળશે નહીં। ક્વેશ્ચન બેંક જ બોર્ડ દ્વારા આપવામાં આવે છે અને એ ક્વેશ્ચન બેંકની અંદર આવા જ પ્રશ્નો તમને પૂછાશે। આમાંથી સિલેક્ટ કરી અને તમને તમારા શિક્ષક દ્વારા એકમ કસોટીનું પેપર કાઢવામાં આવે છે। તો શરૂઆત કરીએ આપણે। પહેલો પ્રશ્ન છે, હવા ખાલી જગ્યા છે, તેમાં જવાબ આવશે મિશ્રણ। બીજો પ્રશ્ન, કુદરતમાંથી ખાલી જગ્યા તત્વો મળે છે, તેમાં જવાબ આવશે 92। ત્રીજો પ્રશ્ન, ખાલી જગ્યા સંયોજન છે, તેમાં જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ। ચોથો પ્રશ્ન, પ્રવાહી પદાર્થના પ્રવાહીમાં માધ્યમમાં બનેલા કલીલ સ્વરૂપને ખાલી જગ્યા કહે છે, તો ચોથામાં જવાબ આવશે ઇમલ્શન। પાંચમો, ઓરડાના તાપમાનથી ઊંચા તાપમાને પ્રવાહી સ્વરૂપમાં મળતું ધાતુ તત્વ ખાલી જગ્યા છે, તેમાં આવશે ગેલિયમ। છઠ્ઠો પ્રશ્ન, માખણ એ ખાલી જગ્યા પ્રકારનો કલીલ છે, તેમાં જવાબ આવશે જેલ। પ્રશ્ન નંબર 7, મીઠું અને સલ્ફર ખાલી જગ્યા મિશ્રણનું ઉદાહરણ છે, તેમાં જવાબ આવશે વિષમાંગ। પિત્તળ અને જસતનું પિત્તળમાં જસતનું પ્રમાણ આશરે ખાલી જગ્યા છે, તેમાં જવાબ આવશે 30%। પ્રશ્ન નંબર 9, સાચા દ્રાવણમાં કણોનો વ્યાસ ખાલી જગ્યાથી વધુ ના હોવો જોઈએ, તો 9માની અંદર જવાબ આવશે 1 mm। આગળ વધીએ આપણે। પ્રશ્ન નંબર 10, ખાલી જગ્યામાં પ્રકાશનો પ્રજ્વલિત માર્ગ જોઈ શકાતો નથી, તો 10માની અંદર જવાબ આવશે દ્રાવણ। 11મો, હવામાં ખાલી જગ્યા દ્રાવક છે, તો હવાની અંદર દ્રાવક કોણ છે? નાઇટ્રોજન। પ્રશ્ન નંબર 12, દ્રાવણની વજનથી ટકાવારીમાં સૂત્રમાં જો અહીંયા ખાલી જગ્યામાં શું આવશે? 100। કાચ ખાલી જગ્યા પ્રકારનો કલીલ છે, તો 13માની અંદર આવશે સોલ। પ્રશ્ન નંબર 14 છે, રંગકના દ્રાવણમાં રહેલા રંગોને અલગ કરવા ખાલી જગ્યા પદ્ધતિ વપરાય છે, તો 14માં આવશે ક્રોમેટોગ્રાફી। પ્રશ્ન નંબર 15, વિભાગીય નિસ્યંદન માટે બે પ્રવાહી વચ્ચે ઉત્કલન બિંદુનો તફાવત ખાલી જગ્યા કરતાં ઓછો હોવો જોઈએ, તેમાં આવશે 25 કેલ્વિન। પ્રશ્ન નંબર 16, ઘટક પોતાના મૂળભૂત ગુણધર્મો ખાલી જગ્યામાં જાળવી રાખે છે, તો 16માની અંદર તમારો જવાબ આવશે મિશ્રણ। પ્રશ્ન નંબર 17, દ્રાવણ એ બે કે તેથી વધુ પદાર્થોનું ખાલી જગ્યા મિશ્રણ છે, તો આમાં જવાબ આવશે સમાંગ મિશ્રણ। પ્રશ્ન નંબર 18, કોઈ ચોક્કસ તાપમાને દ્રાવણમાં વધુ માત્રામાં દ્રાવ્ય ઓગળી ના શકે, તો તેને ખાલી જગ્યા દ્રાવણ કહે છે, તો 18માં આવશે સંતૃપ્ત। પ્રશ્ન નંબર 19, ખાલી જગ્યા દ્રાવણના કણો ટિન્ડલ અસર દર્શાવે છે, તેમાં આવશે કલીલ। પ્રશ્ન નંબર 20, કલીલ દ્રાવણ બનાવવા માટે વપરાતા દ્રાવકને ખાલી જગ્યા માધ્યમ કહે છે, એમાં આવશે વિક્ષેપણ। પ્રશ્ન નંબર 21, ઇમલ્શનના વિક્ષેપણ માધ્યમ પ્રવાહી, જ્યારે વિક્ષેપિત કલા ખાલી જગ્યા છે, તો 21માં જવાબ આવશે પ્રવાહી। 22મો, દૂધમાંથી મલાઈ ખાલી જગ્યા પદ્ધતિ દ્વારા અલગ કરી શકાય છે, તો એમાં આવશે સેન્ટ્રીફ્યુગેશન। પ્રશ્ન નંબર 23, એક જ દ્રાવકમાં જુદા જુદા રંગોનું અલગીકરણ ખાલી જગ્યા દ્વારા થાય છે, એમાં આવશે ક્રોમેટોગ્રાફી। પ્રશ્ન નંબર 24 છે, વિભાગીય નિષેધન પદ્ધતિ દ્વારા ખાલી જગ્યાનું પણ અલગીકરણ કરી શકાય, તો એમાં આવશે હવા। પ્રશ્ન નંબર 25, તત્વોનું વર્ગીકરણ ધાતુ, અધાતુ અને ખાલી જગ્યામાં થાય છે, તેમાં આવશે અર્ધધાતુ। પ્રશ્ન નંબર 26, કાચા ફળોમાંથી ફ્રૂટ સલાડ બનાવવું એ ખાલી જગ્યા પ્રકારનો ફેરફાર છે, તેમાં આવશે ભૌતિક। ફળનું પાકવું એ ખાલી જગ્યા ફેરફાર છે, તેમાં આવશે રાસાયણિક। દિવેલ અને પાણીનું મિશ્રણ ખાલી જગ્યા વડે અલગ કરી શકાય, તેમાં આવશે ભિન્નકારી ગળણી। પ્રશ્ન નંબર 29, લોખંડનો ભૂકો, સલ્ફર અને સલ્ફ્યુરિક એસિડને મિશ્ર કરતાં ખાલી જગ્યા વાયુ ઉત્પન્ન થાય, તેમાં આવશે હાઇડ્રોજન વાયુ H2। અને પ્રશ્ન નંબર 30, હવાને ઠંડી પાડતા સૌપ્રથમ ખાલી જગ્યા વાયુ પ્રવાહીમાં રૂપાંતર પામે છે, તેમાં આવશે નાઇટ્રોજન। તો અહીં આપણી 30 ખાલી જગ્યા પૂર્ણ થઈ છે વિદ્યાર્થી મિત્રો, અને આ ખાલી જગ્યાને વારંવાર રિવિઝન કરતા રહેજો, આમાંથી તમને એકમ કસોટીમાં ખાલી જગ્યાઓ નીકળી શકે છે। વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો, વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરજો। થેન્ક યુ વેરી મચ।